गुड मॉर्निंग मित्रों, हवे आपणे गुजराती अंदर जे आपणो पांचमो चेप्टर पांचमो काव्य छे मित्रों एनी वात करवानी छे। जोईए मित्रों, पांचमो काव्य छे आपणो छप्पा अने लखाण। छप्पाना कवि छे अखो, जेनु साचुं अथवा पूरुं नाम छे अक्षयदास सोनी, अने उखाणा छे मित्रों ए श्यामळ भट्ट। ભટ્ટ એની અટક હતી, તો મૂળ અટક એની હતી મિત્રો પ્રભાત। આ બંનેના પરિચય અલગ અલગ રીતે મિત્રો હું વિડીયોની અંદર મૂકવાનો છું, એની તો આપણે વાત કરશું જ કે જે ભવિષ્યમાં મિત્રો જ્યારે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપો એની માટે આઈપીએસ, જીપીએસસી, યુપીએસસી, ક્લાર્ક, તલાટી, પોલીસમેન આવી કોઈ પણ પરીક્ષાઓ સ્પર્ધાત્મક મિત્રો તમે આપો તો એની અંદર જે જનરલ નોલેજ પૂછાઈ શકે એવું વિડીયોમાં હું આ કવિઓની માહિતી મૂકવાનો છું, એ પણ જરાક ધ્યાનથી જોજો અને જરાક એની નોંધ રાખજો, જો ભવિષ્યમાં તમને કામ લાગશે। અત્યારે આપણે મિત્રો અખાની વાત કરવાની છે કે અખાએ જે છપ્પા લખેલા છે મિત્રો એ ખૂબ જ પ્રસિદ્ધ છે। અખાની તમને વાત કરું મિત્રો તો આપણા ગુજરાતી સાહિત્યની અંદર સૌથી જ્ઞાની કવિ, એની જેવો જ્ઞાની કોઈ કવિ જ નથી મિત્રો। કહે છે કે અખાને પાંચમો વેદ કહેવામાં આવે છે। એણે વેદોની અને ઉપનિષદોની એવી અઘરી બાબતો છે ને એટલી સરળ રીતે આપણી સામે મૂકેલી છે કે જે ખરેખર આપણા માટે ખૂબ જ ઉપયોગી અને મૂલ્યનિષ્ઠ છે। અખાના જીવનચરિત્રની મિત્રો તમને હું વાત કરું તો અખાના જીવનચરિત્રની અંદર અખો મિત્રો મૂળ જાતે સોની હતો, અમદાવાદની અંદર જેતલપુર એનું વતન છે મિત્રો, આજે પણ અખાની કોળ ત્યાં અમદાવાદમાં આવેલી છે। એ ટંકશાળમાં નોકરી કરતો હતો, ટંકશાળ એટલે મિત્રો પૈસા છાપવાનું કારખાનું, આપણે રિઝર્વ બેંક। કોમર્સના વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ આપણા પૈસા ક્યાં બનતા હશે, ક્યાં છાપવામાં આવતા હશે, ક્યાં તૈયાર કરવામાં આવતા હશે, તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ અને જ્યાં પૈસા બનતા હોય એ ફેક્ટરી એ કારખાનાને ટંકશાળ કહેવાય। તો મિત્રો તેનો ઉપરી હતો પણ ખૂબ પ્રમાણિક, નેક, ઈમાનદાર। બીજા જે ચોર લોકોએ મિત્રો એને ફસાવવા માટે થઈ અને એના ઉપર સાચા સિક્કાની અંદર ભેળસેળનો આરોપ લગાવ્યો, રાજા દ્વારા મિત્રો એને જેલમાં પૂરી દેવામાં આવ્યો અને પછી એના પરિવારની અંદર જે સ્વજનો હતા મિત્રો એના એક પછી એક અવસાનો થવા માંડ્યા અને જેમ જેમ એ એકલો પડતો ગયો મિત્રો તેમ તેમ એનું ધ્યાન વધારે ને વધારે વૈરાગ્ય તરફ ખેંચાતું ગયું। જેલમાંથી છૂટ્યો, જાતે સોની હતો, હવે એને પોતાની સોનીની દુકાન કરવી હતી, એટલે એની ધર્મની માનેલી બેની જમના હતી મિત્રો એની પાસેથી 300 રૂપિયા ઊંચીના દીધા। કીધું બેન મને 300 રૂપિયા ઊંચીને આપીને મારે દુકાન કરવી છે, પાછું કમાણી કરી અને પાછા બેન બિચારી સારી હતી એને 300 રૂપિયા આપ્યા। અખાએ પોતાનો ધંધો શરૂ કર્યો, પોતાની સોનીની દુકાન સ્ટાર્ટ કરી, બહુ સારી ચાલી દુકાન અને એમાંથી કમાણી થઈ, એટલે એને વિચાર કર્યો કે મારી બેને મને 300 રૂપિયા સંકટ સમયે આપેલા છે અને મારું તો બીજું કોઈ છે નહીં, કદાચ 300 ના 500 પણ આપી દઉં તો મને કોઈ ફરક પડવાનો નથી, એટલે કે મારી બેનને 300 રૂપિયા આપવા એની કરતાં હું 500 રૂપિયાની અને સોનાની માળા બનાવી દઉં। એટલે મિત્રો એને સોનાની એક માળા શુદ્ધ સોનામાંથી બનાવી દીધી અને એની બેનને આપી અને કીધું બેન મેં તારી પાસે 300 રૂપિયા લીધેલા, એની બેને આમ વજન જોયું ત્યારે ખબર પડી ગઈ કે વાતો 300 રૂપિયા કરતાં વધારેની માળા છે, આમાં સોનું તો બહુ બધું છે, ક્યાંક મારા ભાઈ આમાં ભેળસેળ તો નહીં કર્યું એને। મિત્રો ખાસ યાદ રાખજો, એક્સરિય શ્રેષ્ઠી ચરિત્ર ડબલ એટલે કહું છું કે તમે જેની ઉપર સૌથી વધારે વિશ્વાસ મૂકો ને એ જ તમારા વિશ્વાસને તોડે ત્યારે બહુ દુઃખ થાય, બહુ તકલીફ પડે। અખા સાથે મિત્રો એવું જ થયું, એની બેનને શંકા પડી કે આમાં 100% મારા ભાઈએ ભેળસેળ કરીને મને વજનદાર માળા બનાવી દીધી લાગે છે। તરતી સોની પાસે ગઈ મિત્રો અને એને એની ખરાઈ કરાવી, જ્યારે સોની પાસે તમે સોનું ચાંદી એની ખરાઈ કરાવવા માટે જાઓ ને મિત્રો એટલે સાચું છે ખોટું છે ભેળસેળવાળું છે એ જોવા માટે એની ઉપર એક કાપો પાડવામાં આવે, એનાથી નક્કી કરી શકે કે સાચું છે। અને પેલા સોને કીધું કે આ તો 24 કેરેટ આમાં કોઈ ભેળસેળ નહીં, શુદ્ધ સોનું છે ભાઈ, ક્યાંથી લઈ આવ્યા તમે? અને ત્યારે એની બેનને બહુ પસ્તાવો થયો, મેં મારા ભાઈએ મને સાચી સોનાની 500 રૂપિયાની માળા આપી તો એને શોખ કર્યો। તો મિત્રો જીવનમાં આવું જ બને છે, પછી જ માણસોને પસ્તાવો થાય છે, પણ પછી તો ઘણા વર્ષો વીતી ગયા, આખાને ખબર નથી, સમય જતા મિત્રો એ માળા તૂટી ગઈ
અને જ્યારે એની બેન અખા પાસે રિપેર કરાવવા આવી, અખાને તો નથી ખબર કે આમાં એની બેને આ માળા બીજા સોની પાસે ખરાઈ કરાવી છે, જેની એના હાથમાં માળા આવી પેલા કાપા જોયા એટલે એને ખબર પડી ગઈ કે મારી બેને પણ મારી ઉપર શક કરેલો છે, એને પણ આ માળા બીજા કોઈ સોની પાસે ચેક કરાવેલી છે કે આમાં મેં કાંઈ ભેળસેળ તો નથી કરીને. મિત્રો, એને ખૂબ દુઃખ થયું અને એ માણસ વધારે ને વધારે પછી વૈરાગ્ય પ્રતિ મિત્રો એ ઢળતો જાય છે અને એનું પોતાનું સમગ્ર જીવન મિત્રો આ સાહિત્યમાં છપ્પા છે ને મિત્રો, એ એક ચાબખા છે. છપ્પા દ્વારા તિલક કરતા ત્રેપન ગયા, જપમાળાના નાકા ગયા, તીરથ કરી કરી થાક્યા ચરણ, તોય ન પહોંચતો હરીને શરણ. આખાના છપ્પા છે. એક વર્ગને એવી દેવ પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. આ મૂર્ખાઓની વાત છે. એટલે બહુ સરસ મજાના ચોટદાર છપ્પા અસરકારક મિત્રો અખાએ આપણને ગુજરાતી સાહિત્યમાં આપ્યા. બીજી ઘણી બધી વાતો છે મિત્રો, મારા લેક્ચરની અંદર તમને પરિચય સાથે યાદ આવે એટલે તમને કરું છું કે ભાઈ આ છપ્પાનો કવિ છે અખો અક્ષયદાસ સોની, એનું સાચું નામ છે મિત્રો, યાદ રાખજો, જન્મસ્થાન અમદાવાદનું જેતલપુર છે. એમ આપણે સાહિત્યમાં એને અખા ભગત તરીકે ઓળખીએ છીએ. કેમ? કે ગુજરાતી સાહિત્યનો સૌથી જ્ઞાની કવિ છે. માટે અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. તેઓ જ્ઞાતીય સ્વામી હતા. તેઓ વેદાંતિ કવિ હતા. વેદાંતિ એટલે વેદોનો જાણકાર. વેદાંતિ એટલે વેદોનો જાણકાર. વેદોના જાણકાર કવિ હતા. વેદોના અભ્યાસી હતા. વેદોના અનુભવી હતા. એમ કહીએ તો કાંઈ ખોટું નથી દોસ્તો. એટલે કે છે વેદાંતિ કવિ હતા. જ્ઞાન માર્ગી કવિઓ માટે શ્રેષ્ઠ છે. અને આપણા ગુજરાતી સાહિત્યમાં જેટલા જ્ઞાની કવિઓ છે એમાં સર્વશ્રેષ્ઠ કોઈ જ્ઞાની કવિ હોય મિત્રો તો તે છે અખો. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં ખૂબ સરસ રીતે પ્રગટ થતો આપણને જોવા મળે છે. વેદાંત દર્શન તેમના જીવનના અનુભવોની પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. અને મિત્રો, એમણે જે વેદાંત દર્શન તેમના જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલા જ્ઞાન વિચારો છે એ એમની કવિતાનું ઘરેણું છે, એના અલંકારો છે, એનું આભૂષણ છે. એમ કહીએ તો કંઈ ખોટું નથી. આગળ જીવનમાં એક પછી એક થયેલા સજ્જનોના મૃત્યુ, ધર્મની લઈને જમણાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા, તેમજ ટંકશામના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેના પર આવી પડેલા આળને કારણે આરોપ, મિથ્યા આરોપ, ખોટો જે આરોપ લગાવેલો હોય મિત્રો તેની વાત કરે છે. પડેલા આળને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા. અને જેમ જેમ મિત્રોએ એના સ્વજનોના એક મૃત્યુ થતા ગયા, એની બેને શંકા કરી, ટંકશાળનો એની ઉપર ખોટી ધાતુ ભેળવવાનો આરોપ લાગ્યો, આનાથી આ માણસ એકલો પડતો ગયો અને એકલો પડતો પડતો એકાંત પ્રિય થઈ ગયો. અને પછી એનું ધ્યાન હંમેશા વેદોના અભ્યાસમાં વ્યસ્ત રહેવા લાગ્યું. એને લખેલા પુસ્તકોના નામ છે મિત્રો કે પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ, આ શ્રેષ્ઠ પુસ્તકો, એક્સપિરિયન્સ દેશ ટીચર ઇન ધ વર્લ્ડ, અનુભવ બિંદુ એમ, તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. જોકે એમના છપ્પાઓને મિત્રો કહે છે કે છપ્પાઓને કારણે તે સવિશેષ જાણીતા અને લોકપ્રિય બન્યા છે. અખો શેના માટે સૌથી વધારે બધું જાણીતો છે? તો પોતાના છપ્પા માટે. સામાજિક દૂષણો, જો છપ્પા એને શેના ઉપર લખેલા છે? સમાજની અંદર મિત્રો, જે તે સમયની અંદર મધ્યકાળની અંદર જે સામાજિક દૂષણો હતા એને દૂર કરવા માટે કટાક્ષ કરતા છપ્પાઓ લખેલા છે. પાખંડ ઉપર એને લખેલા છે. તિલક કરતા તે પણ ગયા, જપનાવાના નાકા ગયા. આ મિત્રો તિરથ કરી કરી થાક્યા શરણ, કોઈને પહોંચ્યો હરીને શરણ, એની વાત કરે છે કે પાખંડી લોકોની વાત કરેલી છે. અને કહે છે કે પાખંડ ઢોંગી લોકો હોય ખોટા, એની ઉપર પણ કટાક્ષ કરતા, રૂઢિચુસ્તતા રૂઢિચુસ્તતા. અને મિત્રો કર્મકાંડ, દેહ દમન, કર્મકાંડ, એક મૂર્ખને એવી દેવ પથ્થર એટલા પૂજે દેવ. મૂર્ખ લોકો છે ને અનેક દેવોને માને, પરમ પરમેશ્વર પરમ તત્વ પરમાત્મા એક જ છે મિત્રો, એ ન સમજતા લોકો ઉપર કટાક્ષ કરેલો છે. પછી અહીંયા જે મિત્રો કર્મકાંડ, સમજ્યા વગર જે તમે કર્મકાંડ કરો એ કાંઈ કામનું નથી. આંધળો સસરો ને સરંગટ વહુ, સરંગટ એટલે ઘૂંઘટ વાળી. આંધળો સસરો હોય અને પાછળ લાજ કાઢેલી વહુ હોય તો કહે છે કે આંધળો સસરો ને સરંગટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સહુ. સસરો બંને આ કે આંધળો હોય અને એની લાજ બહુ મોટો ઘૂમતો તાણે તો એ મૂર્ખામી છે. કેમ કે એને કઈ દેખાતું નથી, એની લાજ કાઢવાનો કોઈ મતલબ નથી, એની લાજ કાઢવાની કોઈ જરૂર નથી. એટલે કહે છે કે આંધળો સસરો ને સરંગટ વહુ, ઘૂંઘટ વાળી વહુ
કથા સાંભળવા જતા હોય, સસરો આગળ આગળ જતો હોય, ગોમાં હેલા ચાલીને જાતે, તેનું વિચિત્ર બેહુંડું મૂર્ખામી ભેરું લાગે એમ કથા સાંભળવા ચાલ્યા સહુ, કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજલ ગાલે જશું. આ મૂર્ખા લોકો કથામાં કીધું હોય કાંઈ અને મૂર્ખામી ભેરું સમજે કાંઈ જુદું. કર્મકાંડ સમજ્યા વગરનું કરો મિત્રો એ બધું જ વ્યર્થ છે. એ કઈ હું સ્પષ્ટ રીતે સમજાવું છું. બધા હું એને કટાક્ષ કરતા આવા છપ્પાઓ આપ્યા છે. એટલે કે છે કર્મકાંડ દેહ દમન. ઘણી વખત માણસો પોતાના શરીરને કષ્ટ આપતા હોય છે. ઘણી વાર તમે હું મિત્રો જોયું છે કે આપણા વિસ્તારમાં વાત કરું, આપણે બધા બહુ ધર્મમાં ખૂબ જ માનીએ છીએ, પણ ધર્મમાં માનવાનું છે, ધર્મમાં ધર્માંધ નથી બનવાનું. અવિચારી આગ્રહ વાળું એને કહેવાય ધર્માંધ. ધર્મની બાબતમાં અવિચારી આગ્રહ વાળું એને કહેવાય ધર્માંધ. એ નથી બનવાનું, આપણે ધાર્મિક બનવાનું. કઈ રીતે? ભગવાન છે જ દુનિયામાં, ભગવાન છે જ સૃષ્ટિ આ જગત, આ બ્રહ્માંડની બધી ગતિવિધિઓ ચાલે છે. સૂર્ય ઉગે છે અને ચંદ્ર છે, ઈશ્વર હોવાનું પ્રમાણ છે. આ વરસાદ આવે છે, ઈશ્વર હોવાનું પ્રમાણ છે. તમે એક દાણો ઉગાવો ને અનેક દાણા બને છે, ઈશ્વર હોવાનું પ્રમાણ છે. પણ મિત્રો ધર્મની બાબતમાં અવિચારી આગ્રહ તમે કરવા માંડો તો એને ધર્માંધ કહેવાય. કોઈ પણ અહીંથી શેરડી ચાલીને જવું, વીરપુર ચાલીને જવું, બગદાણા ચાલીને જવું અને તમારા શરીરને કષ્ટ આપવું, લોહી લોહાણ થઈ જવું, પીડા, એનાથી ભગવાન ખુશ નથી થતો. આ તો માત્ર તમે તમારા ભાવોને વ્યક્ત કરો છો, બાકી તો ભગવાન માટે તો પ્રાર્થના કેવી સરસ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સત્કાર ત્વમેવ. હે પ્રભુ, તું જ મારી માં છે, તું જ મારો બાપ છે, તું જ મારો મિત્ર છે, તું જ મારો ભાઈ છે, તું જ મારી બહેન છે, તું જ મારો ગુરુ છે. આવું કહીએ છીએ તો તમને તકલીફ પડે, તમે બીમાર પડો તો તમારા માવતરને ગમે? આપણે બીમાર પડીએ મમ્મી પપ્પાને ગમે ન ગમે, એની આપણો બાપ છે, આપણી માં છે, એને ન ગમે. એટલે આવું દેહ ગમન કરવાની કોઈ જરૂર નથી. મન ચંગા તો અખરોટ ને ગંગા. મિત્રો ખાસ યાદ રાખજો, તમારા વિચારો, તમારું મન જેટલું પવિત્ર હશે ને એટલા તમે વધારે ભગવાનની નજીક હશો. બાકી દેખાવ કરવાથી, દંભ કરવાથી ક્યારેય તમે પરમાત્માને પામી નથી શકતા. અહીં એની વાત કરે છે દેહ દમન. આચાર જડતા, આચરણ જડતા પૂર્વકનું આચરણ ને કીધું તમને, અમને દ્રષ્ટાંત આપી દે. સાંપ્રદાયિક ઝઘડાઓ, મારો ધર્મ મોટો એટલે તારો ધર્મ ખોટો, અને તારો ધર્મ નાનો એટલે મારો ધર્મ મોટો, આવું કહેવા વાળા મિત્રો ધર્મ માટે નહીં પણ ધર્મ ઉપર લગાવેલા લેબલ માટે લડે છે. આપણા હિન્દુ ધર્મમાં કેટલા બધા સંપ્રદાયો છે, પણ એક વાત ના ભૂલવી જોઈએ મિત્રો, ગમે તે સંપ્રદાય હોય, આપણો ગમે તે ધર્મ હોય, પણ સૌથી મોટો ધર્મ આપણો કયો છે? તો કે માનવતા, ઇન્સાનિયત. કવિ ઇકબાલ એટલે જ કીધું છે કે મઝહબ નહીં શીખાતા અસમે બેર રખના. ક્યારેય કોઈ ધર્મ તમને મિત્રો એક બીજા સંપ્રદાય વચ્ચે, ધર્મ વચ્ચે ઝઘડો કરવાનું શીખવતો નથી. વિનોબા ભાવેએ ગુજરાતના તમામ ધર્મગ્રંથો, સોરી, દુનિયાના તમામ ધર્મગ્રંથો વાંચી અને પ્રૂફ સાબિત કરી બતાવ્યું છે કે દરેક ધર્મનો છે ને શાંતિનો જ સંદેશ છે. એટલે એ વાત કહો આપણે, આ બધું તો પછી આવ્યું. કવિ ઇકબાલ, વિનોબા ભાવે, એ તો પછી આવ્યા બધા, એની પહેલા આખા એ બધું કહી દીધું પોતાના છપ્પામાં, એટલા માટે રિમાઇન્ડ કરાવું છું. અને પાખંડી ગુરુઓ, પાખંડી ગુરુઓની તમારે તમને કઈ કહેવાની જરૂર નથી. હવે તો અત્યારના સમયની અંદર આપણી પાસે ઘણા બધા પ્રૂફ છે, કેટલા બધા ધર્મગુરુ. યાદ કરો તમે, મારે નામ લઈને કોઈના વિચારોને, કોઈની લાગણીઓને, કોઈના સંપ્રદાયને હાનિ નથી પહોંચાડી, તમે જાણો છો કેટલા બધા આવા જેલમાં છે. એની ઉપર આવા પ્રૂફ પુરાવા સાબિતી સાથે કે જેણે ધર્મના નામે લોકો સાથે કેવું બિહેવ કર્યું છે, લોકોને કેવો છેતરવાનો પ્રયત્ન કર્યો છે, એ તમે બધું જાણો છો. આ વાસ્તવિકતાથી પરિચિત કરાવું છું. એટલે પાખંડી ગુરુઓ, એના માટે પણ છપ્પો છે. કે છે કે દેહાભિમાન હૂતો પાસે વિદ્યા ભણતા વાજ્યો છે. એક તો દેહનું અભિમાન હતું, વિદ્યા પ્રાપ્ત કરવા ગયો ત્યાંનું અભિમાન, એક તો દેહનું અભિમાન પાછળ હતું,
વિદ્યા ભણતા વાગ્યો છે, વિદ્યા ભણવા સ્કૂલે ગયો, ભણવા ગયો, જ્ઞાન પ્રાપ્ત કરવા ગયો, ત્યાંનું અભિમાન શેર જેટલું થઈ ગયું. વિદ્યા ભણતા વાગ્યો છે. અને કહે છે મિત્રો કે એનું અભિમાન વધવા માંડ્યું, જેમ જેમ ભણ્યો જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે કે છે કે દેહ અભિમાન વૃત્તો પાસે વિદ્યા ભણતા વાગ્યો છે. ચર્ચા વાદમાં તોલે થયો, થોડું જ્ઞાન એમ લોકો સાથે ચર્ચા મીડ્યો કરવા, ત્યાં તો એનું અભિમાન તોલા જેટલું વધી ગયું. અને ગુરુ થયો ત્યાં મનમાં ગયો. અને ગુરુ છો ને ત્યાં તો જ્ઞાની થઈ ગયો, ગુરુ મીડ્યો બધાનો, ત્યાં તો એનું અભિમાન એક મણ જેટલું થઈ ગયું. મણ 20 કિલો. ચર્ચાવાદમાં તોલે થયો ને ગુરુ થયો ત્યાં મણમાં ગયો. અખા એમ હલકાથી ભારે હોય, એવો કહે છે કે એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળભૂત હોય, અહંકાર એ તમારો નાશ કરે છે. જ્યારે સૌથી વધારે અહંકારી તમે બની જાઓ ને ત્યારે તમારે આત્મજ્ઞાન ગુમાવવાનો પણ વારો આવે છે. એવા ઘણા બધા ધર્મગુરુઓ અત્યારે જેલમાં બેઠા છે, તમને ખબર છે, એ પાખંડી ગુરુઓની વાત કરે છે. અખાએ સદીઓ પહેલા એ કીધું હતું, આપણે પ્રૂફ જોઈ શકીએ છીએ. પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો કટાક્ષ કર્યા છે. પ્રદૂષણો પ્રતિ શબ્દમાન છોડતા એમની ભાષા અર્થગન અને ઓજસ્વી એટલે તેજસ્વી બને છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું જ્ઞાન, અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશને માટે ઊંચું રહ્યું છે, મોખરે પહેલા રહ્યું છે, જ્ઞાની છે. છપ્પા એટલે શું? તો કે છપ્પા એટલે કે છે કે છ ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર. છપ્પા એટલે છ ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર. અખાએ મોટા ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કરેલો છે. મધ્યકાળમાં તેમજ આર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ કરવામાં આવતો હતો. અહીંયા પહેલા છપ્પાની વાત કરીએ મિત્રો, તો કે પહેલા છપ્પામાં આપણા પરિચયમાં વાત કરે છે કે પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. એક્સપિરિયન્સ, અનુભવ અને જ્ઞાનના મહિમાની વાત પહેલા છપ્પામાં આપણને સમજાવવાનો પ્રયાસ કરેલો છે. કવિએ અનુભવ રૂપી પાંખ જેમની પાસે છે તેમણે સંસારની આટી ગુટીથી ડરવા જેવું નથી એ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સમજાવેલી છે. જેની પાસે જ્ઞાન છે, જેની પાસે અનુભવ રૂપી પાક છે, એને આ સંસારની આટી ગુટી કે વિડંબનાઓથી ડરવાની કોઈ જરૂર નથી. અને એનું દ્રષ્ટાંત આપવા માટે અહીંયા કવિએ પક્ષીનું ઉદાહરણ લીધું છે અને બીજું ઉંદરનું ઉદાહરણ લીધું છે. એની ચર્ચા અમે આપણે કરીએ. બીજા છપ્પામાં શેની વાત કરી છે? તો કે બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી, જો બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આ ભાષાથી જ કામ થાય, એવું જરૂરી નથી, તમારી લોકબોલીથી પણ કામ થાય. એટલે પોતાની ભાષા પ્રત્યેની લાગણીને ભાવના વ્યક્ત કરેલી છે. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જ જીતાય છે. અને યુદ્ધ કરવા જાય ત્યાં સ્પીચ આપવાથી ન ચાલે અને કોઈ ભાંગી નાખ્યા, પણ યુદ્ધ થાય ત્યાં તો તમારે તમારું તાકાત અને પરાક્રમ બતાવવી પડે, તો જ તમે યુદ્ધ જીતી શકો. ત્યાં કે કથા કરવા નથી જવાનું. એટલે કે છે કે યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જીતાય છે એવી સંસ્કૃત ભાષા સામે અહીંયા પ્રાકૃત તળબોલીની અર્થ ક્ષમતા ચીંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારીને મુક્ત થઈને પરમ તત્વરૂપી 53મા અક્ષરની આરાધનાની અનુભવજન્યતાની વાત કરે છે. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ તે સમય સંસ્કૃત ભાષાનો બહુ મહત્વ હતો. સંસ્કૃત આવડે એ જ્ઞાન એને થતું આવડે એમ નહીં, સંસ્કૃતમાંથી જ આ બધી ભાષાઓ આવે છે, સંસ્કૃત જ બધી ભાષાની માતા છે. પણ અખા એમ કીધું છે માત્ર સંસ્કૃતિ નહીં, તમારી લોકબોલીથી પણ બધા તમારા કાર્યો થઈ શકે છે. એવું જરૂરી નથી તમારે સંસ્કૃતથી જ બધું તમારું કામ થાય, બીજી ભાષાઓથી પણ થાય છે. અહીં એ સમજાવવા માટેનો અહીંયા પ્રયાસ કરવામાં આવેલો છે. જુઓ છપ્પા એમાં પહેલો છપ્પો કે આવી નગરમાં લાગી લાય પંખીને શું દુઃખો થાય. નગરમાં આગ લાગી છે, નગર એટલે શહેર, નગરમાં આગ લાગી છે, લાય લાય એટલે આગ, નગરમાં આગ લાગી છે પંખીને શું ધોકો થાય. ધોકો ચિંતા ફરિયાદ ફિકર ટેન્શન. પક્ષીને કોઈ ચિંતા ફરિયાદ નથી,
नगर में आग लगी है तो पक्षी ने कोई फरियाद नहीं के चिंता नहीं तो कहे उंदर बिचारा करे शोर, उंदर बिचारा शोर आवाज चू 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 करता चार बाजू दौड़ता आवाज करे जीव बचाव माटे दौड़ा दौड़ी करीने आवाज करी रहा है जेनू ने उड़वानू जोर जोर ताकत शक्ति अहीं कहे छे मित्रों के नगर में आग लागी छे अने जे आग लागी छे पक्षीओ पोतानी आ पाखो हलावता उड़ता उड़ता त्यांथी बीजे चाल्या गया छे एने मृत्युनो कोई भय नथी केम तो के एनी पासे अनुभव रूपी ज्ञान रूपी पांच छे અને એટલા માટે એનો ઉપયોગ કરી અને પોતાનો જીવ બચાવી શકે છે પણ ઉંદર છે એ અજ્ઞાની છે એટલે કહે છે કે ઉંદર વિચારા કરે છે ઉંદર વિચારા દોડા દોડી કરીને અવાજ કરે છે કેમ તો કે એની પાસે ઉડવાનો અનુભવ નથી એટલે એને વિચારાને રાઈટ પાડી પાડી કરી જ જવાનું છે એની વાત કરે છે એટલે આના કારણે તો આપણને કહે છે કે અખા જ્ઞાન અખા જ્ઞાની ભયથી કેમ ડરે અખા શું સમજાવ્યું છે જુઓ કે અખા જ્ઞાન જ્ઞાની ભયથી કેમ ડરે ભય બી ડર અખો કે છે કે ભાઈ જ્ઞાની લોકો છે એને ડરવાની શું જરૂર છે સંસારમાં ગમે તેની વિડંબના મુશ્કેલી આવે તો એને કોઈ ડરવાની જરૂર નથી અખા જ્ઞાની ભયથી કેમ ડરે અખો કે છે જ્ઞાની લોકો ભાઈ ભયથી શું કાંપી રહે કે છે જેની અનુભવની પાંખ આકાશે ફરે અને તે સંસારની વિડંબનાથી ડરતા નથી કેમ તો કે એની અનુભવની આંખ પાંખ આકાશમાં ફરે છે અને એનો અનુભવ જે છે એના લીધે એને સંસારની વિડંબનાઓથી એ ડરતા નથી એટલે નિશ્ચિંત થઈને એ રહી શકે છે આ રીતે વાત પહેલા છપ્પામાં કરેલી છે બીજા છપ્પાની વાત કરીએ દોસ્તો કે ભાષા ને શું વળગે ભૂર મૂર્ખ ભાષા શું કામની ભૂર મૂર્ખ બેવકૂફ અહીં કહે છે કે ભૂર એટલે મૂર્ખ બેવકૂફ કહે છે કે ભાષા ને શું વળગે ભૂર મૂર્ખ ભાષા શું કામની કે છે જે રણમાં જીતે તે શૂર અને રણમાં તો તાકાતથી બતાવીને જે જીતી શકે શૂર એટલે શૂરવીર બહાદુર વીર ભટ પરાક્રમી એની વાત કરે છે કે મૂર્ખ ભાષા શું કામની રણમાં તો જે તાકાત બતાવી પરાક્રમ બતાવીને જીતે એને જ શૂરવીર કહેવાય ભાષાથી જીતી શકાતું નથી આગળ સંસ્કૃત બોલે શું થયું કેમ ભાઈ આ બધા પ્રકારથી સંસ્કૃત બોલવાથી થાય એટલે કે છે સંસ્કૃત બોલે શું થયું કોઈ પ્રાકૃત માંથી નાસી ગયું શું લોક બોલી બોલવાથી પોતાના કામ નથી થતા લોક બોલી બોલનારાના હંતો કામ અટકી પડે છે આ વાત કરે છે એટલે કે છે કે સંસ્કૃત આવડે તો જ બધા કામ થાય લોક બોલીથી આપણા બધા કામ થઈ શકતા નથી કે છે બાવન નો સગળો વિસ્તાર અને કે છે બાવન મૂળાક્ષરના બાવન અક્ષરોની વાત કરે છે મૂળાક્ષરના બાવન અક્ષરોમાં જ આ સગળો સંસાર વિસ્તરેલો છે અખો કહે છે અખા ત્રેપનમો જાણે પા અને અખો કહે છે કે ત્રેપનમો અક્ષર છે એ પરમરૂપી પરમાત્મા રૂપેનો છે પરમ તત્વ પરમાત્માનો જો ત્રેપનમો અક્ષર જો જાણી જાય તો એનો બીડો પાર થઈ જાય મિત્રો એને મોક્ષ મળી જાય એને પછી કોઈ સંસારની વિડંબના હોતી કોઈ ટેન્શન લેવાની જરૂર રહેતી નથી એટલે કહે છે કે મૂર્ખ ભાષા શું કામની ભાષાથી કઈ રણમાં યુદ્ધ જીતી શકાતું નથી ના તો પરાક્રમમાં બતાવીને જીતે એને શૂરવીર કહેવાય સંસ્કૃતથી જ બધા કામ થાય એવું જરૂરી નથી લોક બોલીથી પણ આપણા દરેક કામો થઈ શકે છે અને મૂળાક્ષરના બાવન અક્ષર સિવાય પણ જો ત્રેપનમો અક્ષર પરમ તત્વ પરમાત્મા રૂપીનો સમજાઈ જાય તો એનો બેડો પાર થઈ જાય છે એવું અખા દ્વારા સમજાવવામાં આવ્યું છે હવે તમારે જે પ્રશ્નો લખવાના છે મિત્રો એ તમારે હું તમને અત્યારે કહી દઉં છું છતાં પીડીએફમાં મોકલીશ એક એક વાક્યના પ્રશ્નો લખવાના છે બધા અને બે વાક્યના જે પ્રશ્નો છે મિત્રો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલો અને બીજો પ્રશ્ન લખવાનો છે અને બીજા પ્રશ્ન નંબર 3માં જે પ્રશ્નો આપેલા છે તેની અંદર આવીનગરમાં લાગેલા છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિશે તમારે લખવાનું છે બીજી માહિતી હું તમને પાછું પીડીએફ દ્વારા કંઈ હશે તો આપું છું અહીંયા એટલું આપણે અખા વિશે વાત કરીએ જોઈએ શામળની ચર્ચા આપણે પાછા આગળ થોડી વારમાં નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ વેરી મચ